નમસ્તે. રજાઓમાં ખૂબ મજા કરી હશે. હવે આપણે થોડો અભ્યાસ પણ કરીશું. ધોરણ ત્રણ વિષય ગુજરાતી. ગુજરાતીમાં આજે આપણે વ્યાકરણ વિભાગમાં લિંગ એટલે શું અને તેના પ્રકાર ભણીશું. લિંગ, લિંગ એટલે કે જાતિ. લિંગ અને જાતિ બંને સમાનાર્થી શબ્દ છે. એટલે જાતિ એ જ લિંગ અને લિંગ એ જ જાતિ. એટલે આપણે લિંગના પ્રકારો સમજીએ કે જાતિના પ્રકારો બંને એક જ છે. લિંગના પ્રકારો ત્રણ છે. એક પુલ્લિંગ, બે સ્ત્રીલિંગ, ત્રણ નપુંસકલિંગ. પુલ્લિંગ, પુલ્લિંગ શબ્દ એને નર જાતિ પણ કહેવાય છે. નર, નર એટલે પુરુષ, એટલે કે પુરુષ પ્રધાન છે, એટલે કે પુલ્લિંગને નર જાતિ પણ કહીએ છીએ. સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ એટલે કે નારી. આપણે એનો સમાનાર્થી અર્થ જાણીએ છીએ કે સ્ત્રી એટલે નારી, એટલે એને નારી જાતિ પણ કહેવાય છે. પુલ્લિંગ અને સ્ત્રીલિંગ આ બંનેમાં જે સમાવેશ પામતા હોય એ સમાન એ સિવાયના અન્ય જે નામો હોય તે નાન્યતર જાતિમાં આવે. હવે આપણે સૌથી પહેલા પુલ્લિંગ શબ્દ સમજીશું. પુલ્લિંગ, પુલ્લિંગને નર જાતિ પણ કહેવાય છે. હવે એની સમજૂતી કે આપેલ શબ્દને કેવો એમ પ્રશ્ન કરો. આપેલ શબ્દ બરાબર આપણી પાસે છે છોકરો, તો કે આપેલ શબ્દને કેવો એમ પ્રશ્ન પૂછવા છે. એટલે કે છોકરો કેવો, કેવો દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળે છે છોકરો. તો કે છોકરો કેવો છે, તો કેવોથી પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળ્યો એ શબ્દ પુલ્લિંગ નામ દર્શાવે છે. એ જ રીતે બીજો શબ્દ આપણે કે વાંદરો, તો કે વાંદરો, તો કે વાંદરો કેવો. એટલે અહીં આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો, કેવો. એટલે કેવોથી જ્યારે પણ પ્રશ્ન પૂછીએ છીએ અને જે જવાબ મળે છે એ પુલ્લિંગ નામ દર્શાવે છે. એ બાળકો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કેવોથી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એ જ જવાબ આપણો પુલ્લિંગ નામ દર્શાવે છે. સ્ત્રીલિંગ હવે આપણે સમજીશું. સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ એ બીજું છે આપણો. સ્ત્રીલિંગને નારી જાતિ પણ કહેવાય છે. એની સમજૂતી આપેલ શબ્દને એટલે કે આપણે લીધું છે છોકરી, તો છોકરીને કેવી એમ પ્રશ્ન પૂછવાનો. જ્યારે આપણે છોકરી નામ લઈશું તો કે છોકરી કેવી, એટલે કેવીથી જ્યારે પ્રશ્ન પૂછાય છે અને જે જવાબ મળે છે એ જવાબ સ્ત્રીલિંગ નામ દર્શાવે છે. જુઓ બીજો શબ્દ હવે બકરી, તો કે બકરી કેવી, બકરી એટલે કેવીથી પ્રશ્ન પૂછાયો છે અને બકરી શબ્દ મળે છે. એટલે બકરી શબ્દ આપણો કયો થયો, સ્ત્રીલિંગ. એટલે કે કેવીનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછીએ છીએ અને જે જવાબ રૂપે આપણને શબ્દ મળે છે એ શબ્દને સ્ત્રીલિંગ નામ તરીકે ઓળખીશું. બાળકો સમજ પડીને હવે આપણે સમજીશું નપુંસકલિંગ. નપુંસકલિંગને નાન્યતર જાતિ પણ કહેવાય છે. આપે શબ્દને સમજૂતી સમજો. આપેલ શબ્દને કેવું, એટલે આપેલ શબ્દ આપણું છે પાણી. પાણી કેવું આપણે પ્રશ્ન કેવુંથી પૂછીશું. પાણી કેવું, એટલે કેવું દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળે છે તે જવાબ મળે છે આપણને પાણી. તો કે પાણી કેવું, તો પાણી શબ્દ થયો નપુંસકલિંગ. એટલે કેવું શબ્દનો ઉપયોગ કરીને જે જવાબ મળે છે પ્રશ્ન પૂછતા તે શબ્દ આપણો નપુંસકલિંગ શબ્દ કહેવાય છે. ઉદાહરણ આપણે બીજું જોઈશું. દૂધ, તો દૂધ માટે આપણે કેવું બોલીશું કે દૂધ કેવું, દૂધ કેવું. વિદ્યાર્થી મિત્રો ખબર પડી કેવું દ્વારા જે પ્રશ્ન પૂછીએ છે અને આપણને જવાબ રૂપે જે શબ્દ મળે છે એ શબ્દ આપણો નપુંસકલિંગ શબ્દ થયો કહેવાય. નપુંસકલિંગને નાન્યતર જાતિ પણ કહેવાય છે.
ટૂંકમાં કેવો શબ્દનો ઉપયોગ કરીને આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે તે પુલ્લિંગ શબ્દ અને સ્ત્રીલિંગ. તો સ્ત્રીલિંગમાં આપણે કેવી શબ્દ દ્વારા જે પ્રશ્ન પૂછીએ અને જે જવાબ આપણને મળે છે એ કયો શબ્દ આપણો સ્ત્રીલિંગ શબ્દ થયો કહેવાય. અને ત્રીજું નપુંસકલિંગ. નપુંસકલિંગમાં ખાસ કરીને કેવું શબ્દ દ્વારા જે પ્રશ્ન પૂછાય અને આપણને જવાબ રૂપે જે શબ્દ મળે છે એ શબ્દ આપણો નપુંસકલિંગ શબ્દ થયો કહેવાય. આજે આપણે ત્રણ જાતિના ત્રણ પ્રકારો સમજી ગયા. મેઇન બાબત એમાં એ છે કે કેવો દ્વારા પ્રશ્ન પૂછવાથી